कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। समय सार सिद्धि भाग 13 बसों ने 71 नंबर नो कलश 148 नंबर ना पाना ऊपर मूल कलश छे एनो पाठ आपणे करशुं पछी श्लोकार्थ ने भावार्थ बधुं वांचीए। आपणे मूल कलश योयं भावो ज्ञान मात्रो हमस्मि गेयो गेय ज्ञान मात्र सनैव गेयो गेय ज्ञान कल्लोल वल्गन ज्ञान गेय ज्ञात्र त्वस्तु मात्र ज्ञान मात्र भाव पोतेज ज्ञान छे पोतेज पोतानु ज्ञेय छे अने पोतेज पोतानो ज्ञाता छे एवा अर्थनो काव्य हवे कहे छे। कंक रहस्य समझाणो आ वाक्य मां वस्तु ये ज्ञान मात्र जो त्रण बोल छे आमा ज्ञान ज्ञाता अने ज्ञेय ज्ञान ज्ञाता अने ज्ञेय हूँ जे रहस्य तरफ ध्यान आकर्षित करू छू ई सांभळो ज्ञान ज्ञेय अने ज्ञाता आ त्रण बोल छे पण ज्ञान शब्द बे वखत आवेलो छे ज्ञान मात्र भाव पोते ज ज्ञान छे ई शुं छे એમાંથી ત્રણ વાક્ય જુદા જુદા થાય જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે જ્ઞાન માત્ર ભાવ પોતે જ પોતાનો જ્ઞેય છે અને જ્ઞાન માત્ર ભાવ પોતે જ પોતાનો જ્ઞાતા છે આ રહસ્ય આમાં એટલે પોતે જ પોતાનું જ્ઞેય છે એ સમજાઈ જાય છે પોતે જ પોતાનો જ્ઞાતા છે એ સમજાઈ જાય છે પણ એ જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે એ બહુ માર્મિક વાત છે। મૂળ રહસ્ય તો એવું છે આમાં જ્ઞેય છે એમ જે કહે છે ને એ જ્ઞેય છે જ નહીં જ્ઞાન જ છે અને જ્ઞાતા છે એમ જે કહે છે ને એ જ્ઞાતાના ભેદની વાત જવા દો એ જ્ઞાન સિવાય બીજું કશું જ નથી એટલે જ્ઞાન માત્ર ભાવ એ વસ્તુ સ્વભાવ બસ વાત પૂરી એ જ્ઞાન છે કે જ્ઞાતા છે કે જ્ઞેય છે હવે એવા વિકલ્પોથી પણ બસ થાવ જ્ઞેયનું સ્વરૂપ છે ને આમાં 320 નંબરની ગાથા ધ્યેયનું સ્વરૂપ બતાવવા માટે છે અને 271 નંબરનો કળશ જ્ઞેયને બતાવવા માટે છે ને તો
ઓગને જે ધ્યેય વાળો જ્ઞે. શું કીધું? રાગદેશ પણ જ્ઞેય, પણ એ ધ્યેયરૂપ જ્ઞેય નહીં. સ્વાધ્યાયના ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, શુભ ભાવ, એ જ્ઞેય, પણ એ હેયરૂપ જ્ઞેય છે, ધ્યેયરૂપ જ્ઞેય નથી. કેવો ફાટો પડે છે, કંઈક સમજાય છે? બહુ માર્મિક વાત મગજમાં ફરે છે મારી. એ જ્ઞેય તો ખરો, 271 વાળો જે વિષય છે એ જ્ઞેયની વાત કરે છે, પણ એ કેવો જ્ઞેય કે જે જ્ઞાતારૂપ, જ્ઞેયરૂપ, જ્ઞાનરૂપ, જ્ઞાન માત્ર ભાવ, એવો તે જ્ઞેય. તો એવો તે જ્ઞેય કેવો? કે જ્ઞેય માત્ર નથી, ધ્યેય વાળો જ્ઞેય છે. શું સમજાય છે? વર્ચ્યુઅલ સમોસરણમાં વિરાજેલા જીવોને સમજાય છે? હું આપ સૌને કહું છું, દુકાને આપણે ગયા કોઈ માલ ખરીદવા, એક ટી શર્ટ જ મારે ખરીદવાનો છે, તો દુનિયાના બધા કપડાં વસ્તુ માત્ર છે, પદાર્થ માત્ર છે, પર પદાર્થ માત્ર છે, અને વધી વધીને કહીએ તો એ મારા જ્ઞાનના જ્ઞેય છે. બરાબર? તો આમ જનરલી જુઓ તો બધા મારા જ્ઞાનના જ્ઞેય છે, પર જ્ઞેય છે, પણ એમાંથી એક ટી શર્ટ મેં પસંદ કરી. હવે એ બીજા બધા જ્ઞેયોમાં અને મેં જે પસંદ કર્યું છે એ જ્ઞેયમાં ફેર છે કે નહીં? તો જેના ઉપર પસંદગી ઉતરી છે એ જ્ઞેય છે ને કે હા, પણ ઓલા જ્ઞેયોમાં ને આ જ્ઞેયમાં ઉગમણા ને આથમણાનો ફેર છે. તો આ વાળો જ્ઞેય જે કપડો પસંદ થયો, ટી શર્ટ પસંદ કરી, એ જ્ઞેય કેવો? એ ધ્યેય વાળો જ્ઞેય છે, લૌકિક ભાષામાં આપણે કહીએ. મારે ધારણ કરવાનું છે ને, એને પહેરવાનું છે ને, ઓઢવાનું છે ને, વાપરવાનું છે ને, એવો એ ધ્યેય વાળો જ્ઞેય છે. એમ છ દ્રવ્ય, સાત તત્વ, નવ પદાર્થ, પુણ્ય પાપ, કર્મ નો કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, કર્મ અકર્મ, બંધન અને મોક્ષ, અને બંધન અને મોક્ષથી પાર મુક્ત સ્વભાવ. જે કોઈ દી બંધનને પામતો નથી, બોલો આગળ, અને જેને મોક્ષ પણ કોઈ દી થતો નથી, બંધથી પણ અને મોક્ષથી પણ જે પાર છે. નવી બંધઈ નવી મુચ્છઈ, યોગસારની ગાથા, પરમાત્મા પ્રકાશની ગાથા, જે 320મી ગાથામાં ટીકામાં લીધું છે. ન બંધાય અને ન કદી છૂટે. એ છૂટેલું જ છે એમ કેવું? ખરેખર તો એ બંધનવાળી અપેક્ષા છે. બંધાયેલો એ નથી અને છૂટવા પણ એને નથી. એવો એ સ્વભાવ ભાવ, એ ધ્યેય, એ ધ્યેયપૂર્વકનો જે જ્ઞેય છે એ આ જ્ઞેય છે. એ ધ્યેયપૂર્વકનો જ્ઞેય છે, એટલે જાણવા ભરનો જ્ઞેય નથી. હું એમ કહેવા માંગુ છું, આ જ્ઞેય કેવો નથી? જાણવા પૂરતુંનો જ્ઞેય નથી. હાલો ભાઈ, અમે સાંભળી લીધા અને જાણી લીધા. મને ઘણી વાર ખબર વિચાર આવે, હવે ધીમે ધીમે જેમ જેમ આ ગુરુદેવશ્રીના 15મી વારના, 19મી વારના આ લગભગ પ્રવચનો હવે પૂરા થતા આવ્યા, એટલે સમયસાર શતાબ્દી સંપ્રાપ્તિ વર્ષના ગાળામાં સવાર સાંજ, સવાર સાંજ, આજે નિત્યક્રમ મુજબ જે સમયસારનું ઘોલન આપણે કરીએ છીએ,
મને કોઈ દી મન પણ નથી થતું ભૂપતભાઈ, હું તમને ભક્તિ મોકલું, ભક્તિ મોકલું, અને તમે સાંભળ્યું કે નહીં સાંભળ્યું કે તમને ભક્તિ કેવી લાગી, મને એ પૂછવાના ભાવ મરી જાય છે. કેમ કે ઘણા એના એવા રૂક્ષ જવાબો આવતા હોય, સાંભળ્યો અને અડધું સાંભળ્યું અડધું બાકી છે, નહીં જરીક સાંભળ્યું છે પણ આમ ધ્યાનથી નથી સાંભળ્યું. એટલે સાંભળવાના પ્રકાર તમે જુઓ. અને મારો અંતરાત્મા એમ કહે છે એ સાંભળવાની વસ્તુ જ નહીં, એ તો વાગોળવાની વસ્તુ હતી. એટલે હું જ્ઞેય માત્ર નહીં, એ ધ્યેયવાળો જ્ઞેય બસ એના ઉપર હું ફોકસ કરું છું. પકડાય છે કઈ વાત? જેના ધ્યાનમાં હું બેસું એવો ઈ જ્ઞેય છે, જાણીને એને મૂકી દઉં એવો ઈ જ્ઞેય નથી. બાળકની નજરમાં રમકડો, એક વખત રમકડો એના મગજમાં આવી જાય એને એ જ જોઈએ, એટલે એ જ જોઈએ. એવો આ ધ્યેય, લીધા વિના છૂટકો નહીં. તો ધ્યેયવાળો જ્ઞેય છે આ, ધ્યેયપૂર્વક જ્ઞેય એમ કીધું ને, ધ્યેયપૂર્વક વાળો જ્ઞેય છે આ. હજી થોડીક ચમત્કારિક શબ્દો કહેવા માગું છું. આ ધ્યેયવાળો જ્ઞેય કેમ છે? કેમ કે આ શ્રેયવાળો જ્ઞેય છે, ધ્યેય છે. શ્રેયવાળો ધ્યેયવાળો આ જ્ઞેય છે. શ્રેય એટલે મારો પરમ કલ્યાણ જેના થકી થાય, થઈ શકે એવો, એવો આ શ્રેયસ્કારી, શ્રેયસ્કર છે. શ્રેયસ્કર અથવા શ્રેયવાળો ધ્યેયવાળો આ જ્ઞેય છે. આ બધી જો પંડિતાઈની ભાષા છે, પણ મગજમારી કરી કરીને બધું ગોઠવી ગોઠવીને હું આ વાત કરું છું, પણ આ સમજો આ મૂળ વસ્તુ છે. બીજી બધી લપ અને બીજી બધી પંચાત, હા, કોલાહલ મૂકીને આ સમજવા જેવું છે. આ કેવો જ્ઞેય? ધ્યેયવાળો જ્ઞેય. કેમ ધ્યેયવાળો? કેમ કે શ્રેયવાળો ધ્યેયવાળો છે. આવા આ ધ્યેયરૂપ જ્ઞેયને પકડતા તારું પરમ કલ્યાણ નિશ્ચિત છે. સમજાય છે? બહુ એકાગ્રતાથી આ વાતને સમજો કેતનભાઈ. શ્રેયવાળો ધ્યેય, એવો ધ્યેય જેને જ્ઞેયના બંધારણથી આમાં સમજાવે છે, બરાબર? તો એ જ્ઞાન માત્ર ભાવ. જોજો, માત્ર શબ્દ છે ને, માત્ર એ અન્યના નિષેધ માટે છે, અન્યના નિરાકરણ માટે છે. જોજો, હું બહુ મસ્ત અર્થ નીકળે છે એમાંથી. તો જ્ઞાન માત્ર એમ કીધું ને, તો પછી એમાં એ જ્ઞાન છે અને જ્ઞેય છે અને જ્ઞાતા છે, એ વાતોને અવસર ક્યાં છે? મારો પ્રશ્ન સમજાણો? હા દેવીબેન, મારો ક્રોસ ક્વેશ્ચન સમજાય છે? ક્રોસ ક્વેશ્ચન એમ કીધું ને કે જ્ઞાન માત્ર ભાવ કીધું ને, તો માત્ર કીધું એટલે બીજા બધા એનું નિરાકરણ થયું કે નહીં? શેનું નિરાકરણ ખબર? જ્ઞાન ભેદનું નિરાકરણ થયું, જ્ઞેય ભેદનું પણ નિરાકરણ થયું, અને જ્ઞાતા ભેદનું પણ નિરાકરણ થયું. જો જ્ઞાતાના વિકલ્પને ઉભા કરશો તો એ જ્ઞાન માત્ર નહીં રહે, જ્ઞાનના વિકલ્પને ઉભા કરશો તો એ જ્ઞાન માત્ર નહીં રહે, અને જ્ઞેયના ભેદો, જ્ઞેયના વિકલ્પ ઉભા કરશો તો એ જ્ઞાન માત્ર નહીં રહે. એવો એ જ્ઞાન માત્ર ભાવ. હવે સમજાવવું તો પડે જ ને, સમજાવવામાં તો ભેદ તો ઉભા થાય. એ પોતે જ, પોતે જ, પોતે જ,
નહીં અત્યારે એની વાત નથી. એ પોતે જ ત્રણ વખત બોલ્યો ને, ત્રણ વખત કાં બોલ્યો? પોતે જ જ્ઞાન છે, પોતે જ જ્ઞેય છે, પોતે જ જ્ઞાતા છે, એમ કહેવું તો પડે ને. તો વાત તો સાચી, સમજાવો તો પડે. પણ તારે સમજવાનું શું? જ્ઞાન માત્ર ભાવ. ખ્યાલમાં આવ્યું? તારે સમજવાનું છે જ્ઞાન માત્ર ભાવ, પણ સમજાવવાના એંગલ ત્રણ છે. દિલ્હી પહોંચવાનું ફ્લાઇટથી પણ બને, ટ્રેનથી પણ બને, બાય કાર, બાય રોડ પણ બને. ત્રણ છે કે નહીં રસ્તા પહોંચવાનું? ક્યાં? દિલ્હી. તો કારમાં પહોંચ, ટ્રેનમાં પહોંચ, ફ્લાઇટમાં પહોંચ. એમ જ્ઞાનના ભેદે, જ્ઞેયના ભેદે, જ્ઞાતાના ભેદે તારે સમજવાનું શું છે? જ્ઞાન માત્ર ભાવ. 15 મિનિટ થઈ, એ વાક્ય મને 1/2 મિનિટ નહોતી થઈ વાંચીને. અને વાંચીને મેં તરત જ પૂછ્યું તમને, કંઈક રહસ્ય સમજાણો? આવો રહસ્યમાં ભરેલું છે. સમ્યક એકાંત વાળી ભાષા ને. અબુદસ્ય બોધનાર્થમ પુરુષાસિદ્ધિભાઈમાં વ્યવહારનો બોધન, વ્યવહારનો ઉપદેશ, ભેદનો ઉપદેશ, ભેદથી ઉપદેશ શા માટે આપવામાં આવે? અબુદસ્ય બોધનાર્થમ, અબુદ્ધને સમજાવવા માટે. ખ્યાલમાં આવ્યો? અબુદ્ધને સમજાવવા માટે. ખ્યાલમાં આવ્યો? કેમકે ભેદો વિના અભેદ, અને અનાદિનો ભેદનો અભ્યાસ છે, એટલે ભેદો વિના અભેદનું પ્રતિપાદન. કેમકે અભેદનો તો અનુભવ થાય ને, અને શ્રોતાને શિષ્યને તો સમજાવવું છે ને, તો અભેદને કેમ સમજાવાય? ખ્યાલમાં આવ્યો? અભેદને અભેદ ભાવે થોડુંક સમજાવાય. અચ્છા, અભેદને અભેદ ભાવે સમજાવવા માટે બેસે તો અનુભવ નહીં થાય કોને? એટલે અભેદ સમજાવનારને. અભેદ સમજાય છે? અભેદને અભેદ ભાવે સમજાવનારા સમજાવવા લાગે તો એ અભેદની ગુફામાં જઈને નહીં બે. ખ્યાલમાં આવ્યું કઈ? પછી ભેદોના ચક્કરમાં હું શું કામ આવી? આવું બધું છે, આ બહુ જબરદસ્ત છે. ચલો વાંચી. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, અયમ, અયમ શબ્દ આવ્યો ને, યહ અયમ, સંસ્કૃતમાં જો અર્થ કરેલ છે એમાં શ્લોકાર્થમાં. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. એટલે દુનિયાના જ્ઞેયો છે, અને જેટલા જ્ઞેયોને જાણે બસ એટલું, એટલા જ્ઞાન સ્વરૂપે એમ નહીં. એટલે જ્ઞેય સાપેક્ષ, જ્ઞેયના આકાર પ્રકાર વાળો, અને જેટલા જ્ઞેય એટલો એમને લેવાનો. પોઈન્ટ સમજાણો? સમજો કે રાજકોટમાં ધોબી છે, એ સુરેન્દ્રનગર વયા જાય તો ત્યાંના લોકોના કપડાં ધોવા માટે ધોબી નથી, વાળંદ છે. વાળંદ, હા ધનજીભાઈ, તો એ વાળંદ રાજકોટના જ વાળ કાપનાર વાળંદ છે, કે સમજો જામનગર જાય, ભાવનગર જાય, અમદાવાદ જાય, સુરેન્દ્રનગર જાય, બેંગ્લોર જાય, અરે લંડન જાય. પોઈન્ટ સમજાનો મારો? એમ જેટલા જ્ઞેયો, એ જ્ઞેયોના જ્ઞાન સ્વરૂપે એટલો જ જ્ઞાન સ્વરૂપ નથી, એનાથી કંઈક એનો અધિક સ્વરૂપ અને સ્વભાવ છે. સ્વદેશે પૂજ્યતે રાજા, રાજાની પૂજા ક્યાં થાય? સ્વદેશમાં. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. સુરેન્દ્રનગર વાળા કહે કે ગુરુદેવ અમારા, જામનગર વાળા કહે કે અમારા, ભાવનગર વાળા કહે કે અમારા, મહારાષ્ટ્રના ગામડાઓમાં જાઓ તો ત્યાંના લોકો કહે અમારા. તો ગુરુદેવ કોના નક્કી કરો?
કે પહેલે કે આ પ્રશ્ન જ ખોટો છે, ગુરુદેવ કોના નથી એમ કહો. સમજાય છે વાત? એમ જ્ઞાન આ જ્ઞેયનું અરે કયા જ્ઞેયનું નથી કહો, અને આ બધા જ્ઞેયો સિવાય પણ એક પોતાનો સ્વજ્ઞેય છે, એનું એ જ્ઞાન છે, અને એ તો અનંત છે. એટલે જો ભાષા, જે આ જ્ઞાન માત્ર ભાવ છું, તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ નહીં જાણવો, જેટલા જ્ઞેયો હા એટલો જ જ્ઞાન માત્ર ન જાણવો. પરંતુ જો જ્ઞેય જ્ઞાન કલ્લોલ વલ્ગન, પરંતુ જ્ઞેયોના આકારે થતા, સેના આકારે થતા, એક વાત સમજો, જ્ઞેયોના આકારે થતા એટલે જ્ઞેયોના આકારે નહીં. ફરીથી બોલું છું, આમાં લખ્યું છે જ્ઞેયોના આકારે થતા, જ્ઞેયોના આકારે થતા એટલે જ્ઞેયોના આકારે ન થતા. હે હા, દાખલો આપ્યો તો દર્પણનો, દર્પણમાં અગ્નિ દેખાય, અગ્નિ તો બહાર છે, તો દર્પણમાં જે અગ્નિ છે એ શું છે? કે દર્પણમાં જે અગ્નિ દેખાય છે નંબર એક, એ અગ્નિ નથી. તો છે કોણ? એ દર્પણ છે. તો એ અગ્નિનો આકાર તો દેખાય છે. અચ્છા, તારી ટેવ છે ને પૂંછડી વાંકીને વાંકી રહેવાની, તને અગ્નિનો અભ્યાસ છે ને, એટલે તારે માટે અમે એમ કહેશું એ દર્પણ અગ્નિ આકારે પરિણમેલ છે, જ્ઞેયાકારે પરિણમેલ છે, એમ તારી ભાષામાં અમે બોલશું. કોની ભાષામાં? તારી ભાષામાં. ઘરમાં 4 વર્ષની દીકરી હોય, બાપ એમ કહે મમ્મીને બોલાવો, તો કોની મમ્મીને બોલાવવાના? મમ્મીને બોલાવે એટલે કોની મમ્મીને બોલાવે? એ એની માને જ બોલાવશે. અને જો એ બાપને પિતાને પોતાની માં એટલે ઓલી દીકરીની દાદીને બોલાવડાવવું હોય તો એમ કહેવું પડે કે દાદીને બોલાવો, કે એમ કહેવું પડે કે મારા મમ્મીને બોલાવો. સમજાય છે? તો મમ્મીને બોલાવો, તો એ બોલાવનાર પિતા બાળકની ભાષા બોલે છે, મમ્મીને બોલાવો. અચ્છા, પોતાની પત્નીને પૂછશે પાણી પીવું છે એમ પૂછશે, પત્નીને એમ નહીં પૂછે ભૂ પીવું છે, ભૂ પીવું છે એમ નહીં પૂછે. અચ્છા, ઓલું 4.5-4 વર્ષના બાળકને પાણી પીવું છે, ડુ યુ વોન્ટ વોટર, એમ નહીં પૂછે, એમ પૂછશે ભૂ પીવું છે. તો એ ભૂવાળી ભાષા કોની? જ્ઞેયની. કોની? જ્ઞેયની. તો દર્પણમાં જે અગ્નિ દેખાણી, એ જે અગ્નિ જે દેખાય છે એ ખરેખર નંબર એક અગ્નિ છે જ નહીં, છતાં એના અંગે સ્ટેટમેન્ટ આપવું હોય તો એમ કહેવાય કે દર્પણ અગ્નિ આકારે છે, એટલે જ્ઞાન જ્ઞેયાકારે છે, પણ એ આકારમાં જ્ઞાનના પરિણમન સિવાય, દર્પણના પરિણમન સિવાય બીજું કશું જ નથી. તો સીધી સીધી વાત કરો ને, જ્ઞેયાકાર નથી, એ જ્ઞાનાકાર જ છે. એટલે જ મેં કીધું જ્ઞેયોના આકારે થતા, થતાની જગ્યાએ આપણે એમ પણ કરીએ ને જ્ઞેયોના આકારે દેખાતા. પોઈન્ટ સમજાય છે? દેખાતા છે નહીં, જ્ઞાનના કલ્લોલ રૂપે પરિણમતો. કોના કલ્લોલ રૂપે, કોના તરંગ રૂપે, કોની પર્યાય રૂપે, કોના પરિણમન રૂપે? જ્ઞાનના, જ્ઞાનના જ કલ્લોલ રૂપે પરિણમતો. તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. જો વળી પાછું પણ એક જબરદસ્ત શબ્દમાં આપ્યો છે મય, જ્ઞાનમય, જ્ઞેયમય. દેખાય છે કે નહીં તમને બધાને? ઓલો શબ્દ દેખાડો મય જે વાંચો છો હું,
જ્ઞાન જ્ઞેય જ્ઞાતા મય છે ને, ત્રણેયમાં લાગુ કરવાનું. જ્ઞાન જ્ઞેય જ્ઞાતા મય કોણ? વસ્તુ માત્ર. એટલે ઓલો જ્ઞાન માત્ર ભાવ, શરૂઆતમાં જે કીધું હતું, જાણવું અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાતા. એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત. વળી પાછો આવ્યો છો, શું આવ્યું બોલો ભૂપતભાઈ, શું આવ્યું? વસ્તુ માત્ર જાણવો. ભાવાર્થ પહેલાની લીટી વાંચો છો, વસ્તુ માત્ર જાણવો. તો આ કળશ આપણને શું સમજાયું? વસ્તુ માત્ર સમજાયું. જ્ઞાનને નહીં સમજાયું કે નહીં? જ્ઞેયને નથી સમજાયું કે નહીં? જ્ઞાતાને નથી સમજાયું કે નહીં? તો તમે તો કહેતા હતા શરૂઆતમાં, આ તો જ્ઞેયનું સ્વરૂપ છે. આ કીધું તું ને, એ જ્ઞાન માત્ર વસ્તુ, એ જ્ઞેય કોણ? ઓલો ધ્યેય વાળો જ્ઞેય. વસ્તુ માત્ર છે બસ. સમજાવવામાં બધા ત્રણેય ભેદો આવશે. ભાવાર્થ વાંચું છું, જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. કેટલી સરસ વાત, કેટલી સરસ વાત. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. જો એ છે જો કે જ્ઞાન માત્ર, પણ એ જ્ઞેય રૂપે કેવી રીતે છે એની સમજણ પૂરી પાડે છે. બાય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે. જ્ઞાનમાં એ પેસતા બાળી, છોકરા, ધંધા, વ્યાપાર, પૈસા, માન, પાન, રાગ, દેશ, એ બહારના તો બધા જ્ઞેયો છે. જો સાંભળો, એ જ્ઞેયો નથી, સોરી, એ જ્ઞાન નથી, એ જ્ઞેયો છે. અને બીજી ભાષામાં કહીએ તો પરજ્ઞેયો છે. સ્વજ્ઞેય નથી. તારું સ્વજ્ઞેય તારામાં, ખ્યાલમાં આવ્યો? એટલે તારા જ્ઞાનની મર્યાદામાં એ આવે એવા નથી. આ સવારની ભાષામાં કહું તો સીતાનો જ્ઞેય કોણ? લક્ષ્મણ રેખાની અંદર કે લક્ષ્મણ રેખાની બહાર? બહાર રાવણ ઊભો છે, લક્ષ્મણ રેખાની અંદર રામ છે. સીતાનો જ્ઞેય કોણ છે બોલો? એ ધ્યેયપૂર્વક વાળો જ્ઞેય, ધ્યેયપૂર્વક વાળો જ્ઞેય રામ. તો ઓલો બહારનો જ્ઞેય, હા એ તો જ્ઞેય જ છે. તો કેવો જ્ઞેય? એટલું તો કહો, એ હે પૂર્વક જ્ઞેય. શું કીધું ભૂપતભાઈ? ઓલો અંદરનો રામ એ ધ્યેયપૂર્વક જ્ઞેય, અને બહારનો રાવણ એ હે પૂર્વક જ્ઞેય. ઓહો, આવું બધું? હા આવું બધું. હજી ન જાણે કેટલું બધું. હા ખ્યાલમાં આવ્યું ને, કીધું ને, પરિણમન વ્યવહાર એને એનું પ્રવર્તન. કેમ કે દ્રષ્ટા જાનન દેખન રૂપ ચેતનાના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે ને, એને આમાં બેસાડવા માગે છે. જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. ચેતના તો ચાલે છે ને નિરંતર પ્રવાહી. સમયસારમાં જે સમય શબ્દ આવ્યો ને, એ અયતિ ગચ્છતિ જાનાતિ ઇતિ સમય, એની વ્યાખ્યા પહેલી ગાથામાં. એક સાથે જાણે છે, ગતિ કરે છે, ગમન કરે છે, તો પ્રવાહી તો ખરો જ ને, જાણન ક્રિયારૂપ એમ માટે લીધું છે. જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. જોજો, હા તો જ્ઞેયરૂપ છે વાળી જ ભાષામાં સમજાવવું જોઈએ ને. એમાં પહેલો ડાયલોગ જો, બાય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે. પહેલાં સૌથી પહેલાં બહારનાને કાઢી નાખ્યા. જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ જો દેખાય છે. આવ્યું કે નહીં? એમાં ઓલામાં ઉપરમાં આવ્યું થતા, અને અહીંયા શું આવ્યું? દેખાય છે. પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. તરંગો સેના છે? એ જ્ઞાનના જ છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે. જો વળી પાછું, વળી પાછું આ માર્મિક વાત. હવે જો, બહારના બહાર રહી ગયા, બહારના બહાર રહી ગયા, તરંગોની વાત આવી. હવે તરંગોમાં જે કલ્લોલો જ્ઞાન કલ્લોલો,
इकलो लो ज ज्ञान वड़े जणाय छे। शू समझाणो? पर नथी जणातो एम कहे छे, लोकालोक नथी जणातो। અંદર જ્ઞાનમાં જે આકાર પ્રકાર થયા, જે કલ્લોલો તરંગો જે ઉછળે છે, એ અનંત છે। એ અનંતને જાણનાર અંદરનું જ્ઞાન છે, જ્ઞાન એને જાણે છે, જ્ઞાનના સંબંધ એને હારે છે, ઓલાને હારે નથી। હવે હવે બીજી વાત, એ કલ્લોલો ઉપર, જ્ઞાનના તરંગો ઉપર જ્ઞેયોનો આરોપ આવ્યો। જ્ઞેયાશ્રિત એમનું કથન કરવામાં આવે ત્યારે એમને જ્ઞેયાકાર કહેવાય, પણ જ્ઞાન તરફથી એને જુઓ તો એ જ્ઞાનાકાર છે। બીજી વાત સાંભળો બહુ સરસ, જ્ઞેયાકાર જ્ઞેયોને લીધે જ્ઞેયાકારનો આરોપ આવતો હોવાથી અસદભૂત વ્યવહારને એમ કહેવાય છે કે આ લોકાલોકને જાણે છે। અસદભૂત વ્યવહાર કીધું, પણ એ અંદરના અનંતા જ્ઞાન કલ્લોલોને જ જાણે છે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહાર આવ્યો। ઓલો અસદ્ભૂત અને આ અંદરનો સદ્ભૂત, અને આ બંને વ્યવહારોનું નિરાકરણ કરી એમ કહેવામાં આવે છે જ્ઞેયનો ભેદે નથી, જ્ઞાનનો ભેદે નથી, જ્ઞાતાનો ભેદે નથી, જ્ઞાન માત્ર ભાવ છે જે ધ્યેયપૂર્વક જ્ઞેય છે। એની આ વાત છે, ક્યાં રમત રમાય છે સમજાય છે? આ સરવાળવાનું, આવો આ જ્ઞેય, પર જ્ઞેયવાળી વાત નથી અને અંદરના જ્ઞેયવાળાના વિકલ્પને ક્યાંય અવસર નથી। વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે, વિશ્રામ વાળી વાત છે। એવો યાગને ધ્યેયપૂર્વક નહી, કેદી ધુને કેદી ગુને, કેદી વિચારે કેદી વાંચે, વાંચે પણ નહીં કરે વિચાર તે નહીં સમજે, સગળો સાર વાળી ઘાટ છે। આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે। પોતાનામાં પ્રમેયત્વ છે કે નહીં? પ્રમેયત્વ ગુણ છે કે નહીં? તો જ્ઞેય તો હોય જ ને, પ્રમેયત્વ છે તો। વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ છે। જો જ્ઞેય રૂપ છે, અહીંયા કીધું જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે। આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત। વળી પાછું એક જોરદાર શબ્દ આપ્યો, સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે। એ સામાન્ય વસ્તુ છે એટલે જ્ઞાન માત્ર ભાવ, અને વિશેષ વસ્તુ છે એટલે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણેય ભેદો એ વિશેષ, અને ઓલું જ્ઞાન માત્ર ભાવ એ સામાન્ય। તો સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુ છે। હવે પોતાના માપની ટોપી જુઓ, આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે। સમજવામાં સોથા નીકળી ગયા, અનુભવમાં સીધો રસ જ ગટગટ આવી ગયા। આવો જ્ઞાન માત્ર ભાવ હું છું, બોલો। પણ આવો જ્ઞાન માત્ર ભાવ, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, ગાવું કેટલું સહેલું અને એમ રહેવું કેટલું અઘરું, હા એના માટેની આ બધી કસરત છે। ચલો સ્વામીજીએ આની વ્યાખ્યા જે કરી છે ને, ઓહો હો હો, આવી વાત પણ બીજે ક્યાંય છે નહીં। એવી વાત છે વીતરાગના માર્ગને વીતરાગી સંતોએ વીતરાગના ચારિત્રમાં આ વાત વર્ણવી છે। મળ્યો ક્યાં વાંચ્યો છો? 149માં જો, હા
वीतरागना मार्गने वीतरागी संतोए वीतरागना चारित्र मावात वर्णनी असम्यक दर्शन विषय नहीं असम्यक ज्ञान विषय नहीं चारित्र विषय એટલે હમજાતે હમાણા સમજીને સમય જવા માટેની આ બધી વાત છે બરોબર. આવું બહુ સરસ આમાં પર નંબર 150 જો બીજો પકડો. જ્ઞાન હું જ્ઞાતા હું અને જ્ઞેય આલોકાલોક એમ છે નહીં, એ વ્યવહાર થઈ ગયો. યથાર્થમાં એ છ દ્રવ્ય સંબંધીની જે જ્ઞાનની અવસ્થાનું પરિણમન એ પરિણમન તે ખરેખર તો મારું જ્ઞેય છે. એ સમજાવવાનો અંદરનો વ્યવહારવાળો જ્ઞેય છે. હા સદ્ભૂત, એકલું પરિણમન એકલું જ્ઞેય નહીં, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય થઈને હું જ્ઞેય છું. આ થઈને હું જ્ઞેય છું એમ નહીં, છ દ્રવ્ય છે એ જ્ઞેય થઈને હું જ્ઞેય છું એમ નહીં. શું કીધું આ છ દ્રવ્ય થઈ ઈ મારા જ્ઞાન એમ નહીં, હું અંદરનો જ્ઞાન નહીં જ્ઞાતા એ અંદરનો ઈ હું મારું જ્ઞાન. મારા અસ્તિત્વમાં હું ચૈતન્ય માત્ર છું, જ્ઞાન માત્ર પોતે જ જ્ઞાન, પોતે જ પોતાનો જ્ઞાન અને પોતે જ પોતાનો જ્ઞાતા. આહા હા, ગુરુદેવ શ્રી કહે છે ઘણી ધીરજ જોઈએ. બોલો શું જોઈએ? ઘણી ધીરજ જોઈએ. પછીના ફકરામાં જો, જગતમાં હું જ છું, બીજી ચીજો છે કે નહીં એની સાથે મારે કાંઈ સંબંધ નથી. કેતનભાઈ એક પ્રશ્ન પૂછો છો, જગતમાં જૈની કેટલા? લાખ, બે લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, કેટલા જગતમાં જૈની કેટલા? બોલો તો ઝડપથી જવાબ આપો. વિચારોમાં જગતમાં જૈની એક જ છે પોતે. હમણાં તો આપણે વાંચ્યું ને, જગતમાં હું જ છું, બીજી ચીજો છે કે નહીં એની સાથે મારી કાંઈ. શું કીધું આ? ક્યાં મન ભટકાણું બતાવો? કેટલો ઉપયોગ બહારમાં દોડ્યો? હવે તમે ગણિત કેલ્ક્યુલેશન કરતા હતા, વધીને વિચારવાની જરૂરત જ નથી. બેન એમ કરતા જ હતા, અહમ એકો ખલ સુધો, બસ મૂળ વસ્તુ પોતે, બસ બોલી નથી વાર્તા આવતી. સાત વિદ્વાનો, સાત સાયન્ટિસ્ટો બધા ક્યાંય હરવા ફરવા ગયા, નદી પાર કરીને ગયા નાવમાં બેસીને. હલો નાવમાં કોઈ ડૂબી તો નથી ગયા ને નદીમાં? હલો ગણી લો, બધા લાઈનસર ઊભા થાય. હવે ગણનારો મૂરખ, બધા એને તો ગણે પણ પોતાને નહીં ગણે. ઓલો એ નાટક જોતો હતો, ઓલો અભણ નાવિક, એ કે ઊભા રહો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અને સાતે સાત છો. એ કેવી રીતે તમે ગણો યારે સાચો, અમે ગણીએ તો ખોટું કેમ? પણ તમારી સૌથી મોટી ભૂલ કઈ હતી? ગામને ગણતા હતા, રામને નહોતા ગણતા. એમ સાત તત્વમાં સૌથી પહેલા જીવને ગણો એમ. કેટલો સરસ બોલ્યા છે, જગતમાં હું જ છું, બીજી ચીજો છે કે નહીં. છું ગજબની વાત છે, છે કે નહીં એની સાથે મારે કાંઈ સંબંધ. હા આ કોરોનાના કાળની ભાષામાં કહું ને, મને નથી ને વાત પૂરી. પછી પાડોશીને છે કે નહીં, આઈ ડોન્ટ કેર. નહીં જઈને પૂછું તો ખરા, તમને છીંક તો નથી આવતી? અરે એને છીંક આવી જશે ને તને તું ઝપટમાં આવી જશે, પૂછવાય નહીં જા તું. ખ્યાલમાં આવે છે? સ્વાંતઃ સુખાય. શેના માટે છે આ બધું? સ્વાંતઃ સુખાય, બરાબર. જોજો આગળ આગળ જો, આ ફકરામાં બહુ માર્મિક વાત છે, ધ્યાન આપો. આત્મા વસ્તુ છે, જ્ઞાન સ્વભાવે અનંત ગુણવાળું તત્વ, એને અનંત ગુણના ભેદવાળું તો કાઢી નાખ્યો. હવે કહે છે પણ પરજ્ઞે અને હું જ્ઞાન અને હું અને જ્ઞાતા હું, એ ત્રણ ભેદ પણ એમાં નથી, એવો વ્યવહાર પણ નથી. જોજો હજી એવો વ્યવહાર પણ નથી, પણ આ તો જ્ઞાતા હું, જ્ઞાન હું, જ્ઞેય હું, એવા ત્રણ ભેદો નથી, હું ત્રણે એક જ.
શું સમજાય છે? બે વાત આમાં સ્પષ્ટ સમજાણી. જગત મારો જ્ઞેય અને હું એનો જ્ઞાતા, એવું તો છે જ નહીં, પણ હું જ્ઞાતા, હું જ્ઞેય અને હું જ્ઞાન, એવા ત્રણ ભેદો પણ નથી. બહારના વિકલ્પો તો મારે કરવા જ નથી, અંદરના વિકલ્પો પણ કરવા લાયક નથી, એમ કહે છે. નિર્વિકલ્પ થા. મને એક દ્રશ્ય યાદ આવે છે, તમને હસવું આવશે જો હું કહું છું, એને ચિત્રાંકિત કરવાની કોશિશ કરું. નાનો બાળક હોય ને, કોઈક બીજા બાળકને અરે બાજીને આવ્યો હોય અને ઓલાએ ફડાકા ફડાકા ઝીંકી લીધા હોય, તો માં દાદી એને જઈને ઉચકીને લઈને આવે અને આરામ સિસકિયા ભરતો આમ રડતો હોય બરાબર. પછી દાદીએ પણ બે ત્રણ એને ચોડી દીધા હોય, તું કાં ગયો, કાં બાજી આવ્યો, આમ તેમ, અને ખોળામાં લીધો હોય અને થાબડતી હોય દાદીએ, ને માં એને થાબડતી હોય, હવે હોઈ જા, હવે બંધ કર, ઓલું વચ્ચે બોલે, દાદી મારી ભૂલ નથી, દાદી ઓલાની આંખ બોલ માં હતો, છાણો માણો રે, હવે બોલ માં, અત્યારે યાદ કર માં, હોઈ જા. ધીમે ધીમે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. ઘસઘસાટ સરસ મજાની નિંદર યાદ આવે છે આવા બાળકોને જ્યારે માં દાદી ફડાકો ઝીકી ઝીકીને પણ બોલતી બંધ કરે અને સોડાવી દે, અત્યારે બોલ માં, તું ભૂલ તારી હતી કે ભૂલ એની હતી, અત્યારે બોલ માં તું. એમ બીજા બધા જ્ઞેય, કેતનભાઈ કર્તવ્યની વાત તો નથી જ, બીજા જ્ઞેય અને હું જ્ઞાતા અભેરાઈ ઉપર મુખ. અચ્છા એમ, તો હું જ્ઞાતા અને હું જ્ઞેય એને બીજો પડીકો બાંધીને મુખ અને નિર્વિકલ્પ થા. આ લેવલની વાત ચાલે છે. બહુ સરસ છે. છેલ્લો ફકરો જો નીચે, ત્રણકાળ ત્રણ લોકના જેટલા દ્રવ્યો છે, ગુણોની પર્યાય હોય એ બધાને તારી જ્ઞાનની એક સમયની પર્યાય જાણે છે, બરોબર? આટલું કીધું, એ જ તારું જ્ઞેય છે, આ જ્ઞેય નહીં, એક સમયની પર્યાય જ્ઞેય નહીં, એ બધું દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞેય, એનો આખું જ્ઞાન તે જ્ઞાન, આખો જ્ઞાતા તે આત્મા, ત્રણ થઈને વસ્તુ તો સાહેબ સીધી વાત સમજાવો ને, પણ સીધી વાત ક્યાં તને સમજાય છે? ગજબની વાત. ગઈકાલના પ્રવચન નો અંશ છે, 271 નંબરના કળશ ઉપર. આજનો તો હજી મેનો બાકી છે, જો બસ 575, 151 નંબરના પાને જો. ત્રણ ચાર લીટી પછી જ્ઞાનની પર્યાયમાં 6 દ્રવ્ય જણાય છે, એ 6 દ્રવ્ય જણાતા નથી. અરે હમણાં તો બોલ્યા જ્ઞાનની પર્યાયમાં. કેતનભાઈ ક્યાં જુઓ છો? 151, 151 નંબરનું પાનું અને પ્રવચન જ્યાં ચાલુ થાય છે, 3 લીટી પછી જ્ઞાનની પર્યાયમાં 6 દ્રવ્ય જણાય છે. કીધું એ ભૂપતભાઈ, સ્ટેટમેન્ટ આપ્યું કે નહીં? જણાય છે, એ 6 દ્રવ્ય જણાતા નથી. અરે ગજબની વાત છે, 6 દ્રવ્ય જે જણાય છે એ 6 દ્રવ્ય જણાતા નથી. એક તો હરકો રાખો, ખૂટેથી ખરેખર 6 દ્રવ્ય સંબંધીનું પોતાનું જે જ્ઞાન, બોલો જ્ઞાન કલ્લોલો કીધું હતું ને, પોતાનું જે જ્ઞાન, એમાં એ જ્ઞાનમાં 6 દ્રવ્યો પોતામાં પોતાને કારણે જણાય, એ તો આવી ગયો, એ ખરેખર એનું જ્ઞેય, પોતાના જ્ઞાનનું એ જ્ઞેય છે. જ્ઞાનનો આ જ્ઞેય છે એ વ્યવહાર છે, જ્ઞાનનો આ બહારનું જ્ઞેય છે એમ કેવું એ વ્યવહાર છે. અસદભૂત વ્યવહાર,
જ્ઞાનના કલ્લોલો એ મારા જ્ઞાનના જ્ઞેય છે એમ કેવો, એ સદ્ભુત વ્યવહાર. તો ભેદ કાં ઉભો કરસ? અભેદમાં ગુડુપ કેમ થતો નથી? અમે લોકો નાના હતા ત્યારે ગુરુકુલમાં રજાના દિવસોમાં ડૂબકી દાવ રમતા. શું ડૂબકી દાવ ખબર? મોટો આમ તળાવ હોય ને કે કૂવો હોય મોટો, તમારા ગુરુજી રમાડતા અમને. એ ઊભા હોય માથે મોટો વોલીબોલ લઈને, અને ચાર ચાર છોકરાઓને બધાને વાવમાં એમાં ઉતારે, અને કહે છે કે ડૂબેલા જ રહેવાનું અંદર, બહાર આવે અને હું દડો ફેંકું અને માથે લાગે તો આઉટ. સમજાય છે? શું કીધું? મારે રમતની વાત નથી કરવી, અહીંયા સ્વરૂપમાં ગળાડૂબ થઈને રહેવું. જો માથું બહાર આવશે તો દુનિયાના વોલીબોલ મગજ પર પડ્યા વિના થઈ રહે. શું સમજાણો આમાં? કેટલો સિદ્ધાંત સમજાણો? હા, તો એ મગજમારી આપણી બંધ થાય છે ભૂપતભાઈ? ઘણા એની પ્રકૃતિ કેવી હોય, એને ત્રણ અક્ષરવાળો એટલો જ પૂછવાનો પ્રશ્ન, કેમ છો? ત્રણ જ અક્ષર છે ને, ત્રણ પોથી ભરી ભરીને તમને જવાબ આપશે. હમણાં ઘરે બહુ મહેમાન છે, મહેમાનવાળું જ ઘર અમારું કહેવાય. સોમવારે ઓલા આવ્યા, મંગળવારે ગયા, બુધવારે ઓલા આવ્યા, વેવાઈ વેલણ તો આવતા જ હોય છે. અરે પણ કેમ છો એટલું પૂછું ને, પણ ઓલું ભૂસું ભરાણું છે ને મગજમાં, એ ક્યાંક તો ઠાલવવાનું ને. ડૂબેલા રહો અંદરમાં, બહારમાં માથું કાઢોમાં, એ તો માથે ઘન લાગશે. એ મને ચોથા પાંચમા ધોરણની વાત યાદ આવે છે ને, આમ જ છે કે નહીં બધા? હા, ડૂબેલા રહો, આનંદમાં રહો, મસ્તીમાં રહો. જ્ઞાનની પર્યાયમાં છદ્રવ્ય જણાય છે, છદ્રવ્ય જણાતા નથી. ખરેખર છદ્રવ્ય સંબંધીનું પોતાનું જે જ્ઞાન, એમાં એ જ્ઞાનમાં છદ્રવ્યો પોતામાં પોતાને કારણે જણાય છે. બરાબર, બહુ સરસ છે એ પ્રકરણ. જો હજી જોયો ત્રીજા ફકરામાં, જ્ઞાન માત્ર ભાવ મોટા અક્ષરે છપાણું છે, એમાં એમાં ત્રીજી લીટી જો, એકદમ અંતર પોતે જ છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની જે પર્યાય એ તો પોતાની છે, એમાં છ દ્રવ્યનું જ્ઞાન, એ છ દ્રવ્યનું કહેવું એ તો વ્યવહાર છે. જો છ દ્રવ્યનું જ્ઞાન કીધું ને, તો જ્ઞાન તો જ્ઞાનનું છે, છ દ્રવ્યનું થોડુંક છે. ચાંદની ધરતી પર આવી, ધરતીને પ્રકાશિત કરી, રાજકોટમાં છવાયેલી, રાજકોટની ચાંદની કહેવાય. જેતપુરમાં છવાયેલી ચાંદની, જેતપુરની કહેવાય. તો ચંદામામાં તો સાવ દિગંબર થઈ ગયા, કેમકે એની ચાંદની તો હરાણી ને. અચ્છા નક્કી કરો, ચાંદની કોની છે? એ ચંદા મામાની જ છે ને, ચંદ્રની જ ચાંદની છે. ધરતી પર આવવા માત્રથી ધરતીની થતી નથી. સર્વેશ્વર જ્ઞાનમાં આ ઉદાહરણ આપેલું છે. એમ જ્ઞેયોને જાણવાથી જ્ઞાન જ્ઞાનનું ન રહેતા જ્ઞેયોનું થઈ જાય છે, એવું તો છે નહીં. જો જ્ઞાન જાણતા હૈ વહ જ્ઞાન કી રચના, જ્ઞેયો સાથે શું લેવું દેવું છે એ વાત છે. એમાં છ દ્રવ્યનું જ્ઞાન, એ છ દ્રવ્યનું કહેવું એ તો વ્યવહાર છે, એ તો જ્ઞાન જ પોતાનું છે. બહુ સરસ, બહુ સરસ. આજે આજના આ વ્યાખ્યાનમાં તો એટલા બધા રહસ્યો આવેલા છે. પાન નંબર 152,
नीचे वच्चे जो बाह्य ज्ञेयो ज्ञान थी जुदा छे ज्ञान मां पेस्ता नथी फकरा मां जो छेल्लो एक वाक्य बहुत सरस छे आओ वीतराग नो मार्ग वस्तु नो स्वभाव ज एवो एवो छे वीतरागे कह्युं छे ए तो जेम छे एम कह्युं छे कहे छे के तारा ज्ञान मां आत्मा तो ज्ञान स्वरूप छो तारो भाव ज्ञान भावी आत्मा जो ज्ञान भावी आ एक नवो शब्द छे गुरुदेसना प्रवचन मां ज्ञान भावी आत्मा ज्ञान स्वभावी आत्मा छे तो ये ज्ञान में परिणमन जानन क्रिया था ये तो पोता नहीं क्रिया छे ये कहीं ज्ञे जणाय छे एनी ये क्रिया नथी तेम ज्ञे जणाय छे एमा पण एम पण नथी ये तो ज्ञे संबंधी नो पोतानो जानन क्रिया रो परिणमन थयो ए ज खरेखर तो पोतानो ज्ञे अने पोते ज्ञान अने पोते ज्ञाता छे पकड़ानो હું ફરી ફરીથી બોલું છું જ્ઞેયની મર્યાદા નક્કી કરો ભૂપતભાઈ જગતને અહીંયા જ્ઞેય તરીકે ઉભા જ નથી કર્યા તારા જ્ઞેયની મર્યાદા તારા તારી અંદર જ છે જો તું તને જાણ અને તું તારાથી જણાય એવું વસ્તુ સ્વરૂપ છે કે નહીં અંદરમાં તું તને જાણ એટલે જ્ઞાન અને જ્ઞાતા અને તું જ તને જણાય એવો એ તું ને શું સમજાય છે તું તને જાણ એટલે જ્ઞાન અને જ્ઞાતા બે બોલાવી ગયા એમાં બરોબર તું પોતે જ્ઞાતા જ્ઞાન અને તું જ તારા જ્ઞાન વડે જણાય એવો તું ને તો તું 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 જ રહ્યો ને પછી એક જ રહ્યો ને એમાં એમાં ત્રણ ક્યાં ઉભા રહ્યા એ ત્રણ ઉભા થયા એનું નામ વ્યવહાર એ ભેદ પકડાય છે મને આજ સવારના જ વ્યાખ્યાનમાં આ બધું મગજમાં બહુ ફરતો હતો એટલે મેં સવારે કીધું હતું હજી બીજો એક કલાક જોશે આમ કેવળ ગુરુદેશના વ્યાખ્યાનને આધારે કરીએ તો એ બહુ અદ્ભુત છે બહુ અમૃત છે આ વિચાર આવે આપણને વારે વારે ક્યાં જ્ઞાન જ્ઞેય જ્ઞાતા અંદરના ભેદોને પણ સ્થાન નથી ને આપણે લઈને બેઠા હોય આ બંગલો મારો આ બાયડી મારી આ સંયોગો મારા આ શરીર મારું આ સંપત્તિ મારી આ મારા સગા મારા વાલા અહીંયા તો અંદરના જ્ઞાન જ્ઞેય જ્ઞાતાના ભેદોથી પણ તને કાન પકડીને ઊભા કરે છે અને તો નો કર્મો હારે વળગીને બેઠો છે સંસારનો વધુ અરે નરદેહને બોલો કેટલી સરસ વાત છે કઈ લેવલની વાત કરે છે આચાર્ય પછી વાત કરીએ જો નીચે જો એક બહુ સરસ વાત કરી ભારે ઝીણુભાઈ આ તો દયા વ્રત અને ભક્તિના પરિણામથી ધર્મ થાય ત્યાં અટક્યા છે જો અટકવાના રસ્તા આ તો ઘણું સૂક્ષ્મ છે છેલ્લા કળશો જો ચૈતન્ય સ્વભાવ વાળો છે કે ને છો ને જ્ઞેય ભાવ વાળો છો આત્મા ચૈતન્ય ભાવ વાળો છે ને કે જ્ઞેય ભાવ વાળો છે હા તો જ્ઞાન સ્વભાવ વાળો એ જ્ઞાન રૂપે પરિણમે એ જ્ઞેય રૂપે કેમ પરિણમે એ જ્ઞેય રૂપે કેમ થાય એટલે બહારના એના જ્ઞાનના ભાવમાં પરિણમનમાં એ જ્ઞેયો જેવા છે તે પ્રકારનું જ્ઞાન પોતાને કારણે જ્ઞાન ભાવી આત્મા હોવાથી જ્ઞાનનું પરિણમન જ્ઞાન રૂપે આ એક પ્રવચનમાં ગુરુદેવશ્રીના મુખેથી કમસે કમ 500 વખત જ્ઞાન શબ્દ આવ્યો હશે શું કીધું કમસે કમ 500 વખત શબ્દ આવ્યો હશે જ્ઞાન 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 સ્વપર પ્રકાશક સ્વભાવની વાત જો સ્વપર પ્રકાશક જ્ઞાન ભાવે જાણન ક્રિયા રૂપે જ્ઞાન પરિણમે છે એ કઈ જ્ઞેય રૂપે પરિણમે છે અને જ્ઞેય અહીંયા આવી જાય છે જ્ઞેયમાં જ્ઞાન જાય છે કે જ્ઞાનમાં જ્ઞેય આવે છે એમ નથી આહા વજુભાઈ કેટલું ભેદ જ્ઞાન કરાયું છે આ ચલો નીચે જો એના પછીના ફકરામાં આહા હા હા વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે લોકોને ભગતભાઈ લોકોને એટલે કોને આપણને બધાય લોકોને સાંભળવા મળ્યો નથી બહારમાં અથડાઈને મરીને જિંદગી જા કેટલો ધીરો થા
આગળનો ફકરો વાંચો, જો બહુ જોરદાર ફકરો છે, જો બહુ અટપટું છે. તારા જ્ઞાનમાં પરજણાય એમ નહીં. એ કેતનભાઈ, હવે આપણે આને ઢાળ બનાવીને બેઠા હોય ને, મારામાં બીજા તો આવતા નથી, મારાનો તો પરનો તો બધા મારા જ્ઞેય છે. અહીંયા ગુરુદેવ શું કહે છે? તારા જ્ઞાનમાં પર જણાય એમ નહીં, પરને જાણે એમ નહીં. ઓહો, એ જણાય એમ નહીં અને તું એમને જાણે એમ નહીં. કહે છે પરને કરે તો નહીં. જો 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 શું કીધું, આ પરને કરે તો નહીં, પરથી આમાં થાય તો નહીં, પણ પર જણાય એમ પણ નહીં, અને પર જ્ઞાનની પર્યાયમાં આવે એમ પણ નહીં. વસ્તુ દ્રવ્ય જ્ઞાયક ભાવે પોતે જ્ઞાનની પર્યાય પણ જાણન ક્રિયારૂપે સ્વભાવની ક્રિયારૂપે તે થાય, તો એ તો પોતાની ક્રિયા છે. પોતાની કઈ ક્રિયા? જો આ ગજબની વાત, સ્વપર પ્રકાશકની ક્રિયા છે. એમાં તે જણાય એમ કહેવું એ તો વ્યવહાર છે, એ જણાતું નથી. પોતાની જાણન ક્રિયા જ જણાય છે. શું કીધું? પોતાની જાણન ક્રિયા જ જણાય છે. ખરેખર તો તને જે પોતાની જાણન ક્રિયા જણાય છે ને, નહીં નહીં, એને નથી જાણવું. જાણન ક્રિયા જ જે જણાય છે એને નથી જાણવું. નિષ્ક્રિય શુદ્ધ પરમ પરિણામે જ્ઞાયક ભાવ જે એની પાછળ પડેલો છે એને જાણવાનો છે. કેટલો અંદર બેન સમજણ? પરિયે કે પીછે બેઠા તમ તે રાજા. પોઈન્ટ સમજણ? જો પરિણમન 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 પરિણમન, એની પાછળ અપરિણામી તત્વ, અપરિણામી તત્વ, અપરિણામી તત્વ, અપરિણામી તત્વ. ક્રિયા 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 ક્રિયા, નિષ્ક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ નિષ્ક્રિય તત્વ. પોઈન્ટ સમજાય છે? જ્ઞે 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 ભૂલી જા, આ સમજાય ને તો તમને મજા આવી જાય. એટલે જો કહું છું, આ ગાંડા થયા વિના નહીં સમજાય. હા, આ કોઈ વ્યાખ્યાન સાંભળી લીધા અને પ્રવચનો સાંભળી લીધા, હા, ખ્યાલમાં આવે છે? અરે ભગવાન, તું એવડો છો, તું એવડો છો અને એમ જ છો. બીજી રીતે માન તો તારા સ્વરૂપનો ઘાત થાય. તારું સ્વરૂપ એવડું છે એમ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે. જો જો આમાં લખ્યું છે નીચે, લોકાલોકને જાણવું કેવું એ તો અસદભૂત વ્યવહાર ઉપચાર છે, જૂઠો વ્યવહાર છે, અને આ સાચો વ્યવહાર છે. આ વાળો એટલે ઉપતભાઈ, જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન, પોતે જ ને, એ આ સાચો વ્યવહાર છે. પણ છે વ્યવહાર, એટલે કે જેટલા જ્ઞેયો લોકાલોકમાં છે તેને પોતાના જાણવાના ભાવવાળો તત્વ હોવાથી તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં પોતાને કારણે એવું અસ્તિત્વ પરિણમે છે. એ ખરેખર તો જ્ઞાનનું, હાજી વાત સાંભળો, જ્ઞાનનું જ્ઞેય એટલે જ્ઞાનનું પરજ્ઞેય. જો એમાં વળી પાછા ફાટા પડે. હા, જ્ઞાનનું પરજ્ઞેય છે એ તો વ્યવહાર છે, બાકી તો આજે સમજાય છે કોણ? એનો અર્થ ગુરુદેવ શ્રી બહુ સરસ કર્યું છે આજે. સમજાય છે કાંઈ એટલે બધું સમજાય છે એમ નથી કહેતા. એમ જો કહીએ તો બધું સમજાય જાય તો નિહાલ થઈ જવાય. કાંઈ સમજાય છે, કઈ અપેક્ષાએ કઈ વાત કહેવાય છે, કાંઈક થોડું સમજણ પડે છે, એ બધી વાત આજે ગુરુદેવશ્રીએ બહુ એની બધી સરસ ચર્ચા કરી છે. બાકી તો બહારની બધી ધમાલો બમાલો એ બધા મૂકી, ખરેખર આનો જેટલું ગોલન જેટલું ચિંતવન આપ કરો, આપણે સૌ કરીએ, એટલું બધું ઓછું છે. બરાબર, વિરામ, આપણે વિરામ તરફ જઈએ અને
વિચારીએ આવા આવા બધા અલૌકિક ગોલન ચિંતન મનનમાં પુરદેશ્રી કેટલો મરમ કાઢે છે. હા, જો નીકળ્યો આવવાનું 163માં, એટલો વાંચીને પૂરું કરું છું. 163 એમાં જો, એવી અંતરમાં દ્રષ્ટિ થવી એને સમ્યક દર્શન અને ધર્મની શરૂઆત કહેવામાં આવે. બાકી બધા થોતે થોતા છે, સમજાય છે કાંઈ? બધા સાધુ થઈને મૂંડીને મરી જાય. જો ભાષા તો જો, 163માં ઉપર 4-5 લીટી પછી મૂંડીને મરી જાય. મૂંડાવીને માથા ફોડે, ઓના પાણી પીવે, એ તો બધા રણમાં કોક મૂકવા જેવી વાત છે. એમાં કઈ આત્માનો ધર્મ છે નહીં, સમજાણો કાંઈ સમજાણો, એમ કહેવાય છે ને. બધું ક્યાં સમજાય છે? બધું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય ને. એને પણ શું કહેવા માગે છે, કઈ અપેક્ષાથી, કયા પ્રકારનું એવું કઈ લક્ષ્ય થાય છે, એનું નામ કાંઈ સમજાય છે. એ માધ્યમાં વાક્યનો વિસામ હોય છે ને. અમુક બોલ્યા પછી કોઈને કોઈ એમ કહે કે તમને સમજાય છે, એ વાક્યનો વિસામ હોય છે. સમજાણો કાંઈ, જો સમજાણો કાંઈ આવ્યું ને વળી પાછું, એને તકિયા કલામ કહેવાય. સહેજે બોલવામાં બધું સરસ 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 મજાની ચર્ચા આજે કરી છે. અને આ હરિ અનંત હરિકથા અનંતા એમ આની જેટલી મીમાંસા જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. વારંવાર આ પ્રકરણને આપ જોજો, વાંચજો ધ્યેયપૂર્વક. જ્ઞેયની જે અપૂર્વ પરાકાષ્ઠા આ વ્યાખ્યાનમાં છે, ન ભૂતો અને ન ભવિષ્યતિ. ઓમ નમઃ સિદ્ધ. જપો દિન રેન, જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.